ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 14.1ની ચર્ચા કરી હતી, જેમાં ટોપિક હતો કે કોને વિધાન કહેવાય અને કયા વાક્યને વિધાન કહેવાય અને કયા વાક્યને વિધાન ના કહેવાય. તો જે 100% સાચું હોય એને વિધાન કહી શકાય, અને મતલબ 100% સાચું અથવા 100% ખોટું હોય તો એને વિધાન કહી શકાય, પરંતુ સાચું ખોટું અલગ અલગ જગ્યાએ હોય તો એને વિધાન કહી શકાય નહીં. હવે વિધાનને આપણે PQR તરીકે દર્શાવવામાં આવે છે. ધારો કે અહીંયા એક એક વિધાન છે, તો એ વિધાનને આપણે એવું કહીશું કે આ વિધાન P છે, સ્મોલ લેટરમાં દર્શાવવામાં આવે છે. પછી આવી રીતે બીજું વિધાન છે તો આપણે એને કહીશું આ Q છે. એવી રીતે અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે. ચલો, આજનો આપણો ટોપિક છે, બે ટોપિક ભણવાના છે. એમાં પહેલો ટોપિક છે નિષેધ વાક્ય. નિષેધ વાક્ય એટલે જે વાક્યનું વાક્યને નકારતું હોય, વાક્યને શું કરતું હોય, નકારતું હોય, એને નિષેધ વાક્ય કહેવામાં આવે છે. અને એની સાઇન આવી છે કે ધારો કે કોઈ વાક્ય પી છે તો એની આગળ આવું કરી દો, એને કહેવાય નિષેધ પી. એટલે કે નકારતું હોય મતલબ ખોટું લખવાનું, પેલું સાચું આપ્યું હોય પેલું ખોટું લખવાનું, ખોટું આપ્યું હોય સાચું લખવાનું, જે હોય એને નકારતું હોય. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા એવું છે કે પી એ નવી દિલ્હી એક શહેર છે, તો આપણે પી નિષેધ કેવી રીતે લખશું કે નવી દિલ્હી એક શહેર નથી. બરોબર છે? આવી રીતે લખી શકાય. અથવા હું એનું બીજું એક્ઝામ્પલ આપું તો એ વાત અસત્ય છે અથવા તો સત્ય નથી. બરોબર છે? અસત્ય છે કે, બસ આગળ આવું લખી દેવાનું કે એ વાત અસત્ય છે કે. પછી વાક્ય ને વાક્ય, નવી દિલ્હી એક શહેર છે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? સિમ્પલ, નવી દિલ્હી એક શહેર નથી, તમે એવું પણ કહી શકો, એ આપણે નકાર્યું કહેવાય. બીજી રીતે આવી રીતે નકાર્યું, ભાઈ એ વાત ખોટી છે કે નવી દિલ્હી શહેર છે, એટલે લખવામાં આપણે થોડું સરખી રીતે લખવાનું કે એ વાત અસત્ય છે કે નવી દિલ્હી એક શહેર છે. બરોબર છે? ચલો, આપણે નિષેધ ક્યુ લખો. અહીંયા શું છે, જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલે છે. તો આવી રીતે લખાય કે જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલતું નથી. સિમ્પલ. બરોબર છે? અથવા બીજી રીતે મેં હમણાં તમને શીખવાડું કે એ વાત અસત્ય છે કે જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલે છે. બરોબર છે? એકદમ સિમ્પલ. તો આ છે નિષેધ વાક્ય. નિષેધ વાક્યને આપણે આવી રીતે, અથવા વાક્ય, અથવા તો આપણે અહીંયા વિધાન પણ લખીશું, કારણ કે આપણે વિધાન ભણી રહ્યા છીએ. બરોબર છે? નિષેધ વિધાન, તો વિધાનને જે નકારતું હોય, બરોબર છે, એને આપણે આ સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવે છે અને એના ઉદાહરણ. બરોબર છે? ચલો, બીજો ટોપિક જોઈએ, એ છે સંયુક્ત વિધાનો. તો શું છે આ સંયુક્ત વિધાનો? તો જો એક અથવા એકથી વધારે વિધાનોને, એક અથવા વધુ વિધાનોને અમુક કારક, કારક એટલે અને અથવા તો અથવા અને અથવા વડે જોડવામાં આવે, એવા બધા જ ગાણિતિક વિધાનો મેળવી શકાય. સંયુક્ત વિધાનો એટલે કોઈ બી બે વિધાનો આપ્યા હોય, એ બંને વિધાનોને અને વડે જોડો, પછી અથવા વડે જોડો. બરોબર છે? તો એને સંયુક્ત વિધાનો કહી શકાય. બરોબર છે? એના આપણે હમણાં ઉદાહરણ જોઈએ, પરંતુ એની પહેલા જે સંયુક્ત વિધાનો હોય એમાંથી તમે અલગ અલગ વિધાનો લખો એને ઘટક વિધાનો કહેવાય. બરોબર છે? આમે તીર એટલા માટે દર્શાવે છે કે અહીંયાથી આમ પણ જવાય અને અહીંયાથી આમ પણ જવાય, બંને રીતે જઈ શકાય. વંશમાં સંયુક્ત વિધાનોમાંથી બે ઘટક વિધાનો પણ લખી શકાય, બે ઘટક વિધાનોમાંથી સંયુક્ત વિધાનો પણ લખી શકાય. અને એ કોના દ્વારા જોડવામાં આવે છે? તો અને અથવા વડે જોડવામાં આવે છે.
અને ઇંગ્લિશમાં, કારણ કે કદાચ આપણે જેડબલ્યુ ની બુકો સોલ્વ કરીએ ને એમાં તમને થોડી ના સમજણ પડે એટલા માટે લખેલું છે. સંયુક્ત વાક્ય કહેવાય કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ અને ઘટક વિધાનો કહેવાય કમ્પોનેન્ટ સ્ટેટમેન્ટ. કમ્પોનેન્ટ ઘટકો, એ ઘટકોને જોડીને આપણે કમ્પાઉન્ડ બનાવીએ, સંયુક્ત વિધાનો. બરોબર છે? આ સિમ્પલ, આ યાદ રાખવાની છે. હવે કોઈ તમને વ્યાખ્યા કોઈ નહીં પૂછે, આ યાદ રાખવાનું છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે અહીંયા એક એક્ઝામ્પલ સરસ મજાનું લઈએ છીએ જેનાથી તમને થોડી વધારે ખબર પડે. શું કીધું છે અહીંયા? કે એક વીજ ગોળો, પી પી કરીને એક વાક્ય છે, વીજ ગોળો અથવા તો વાયરિંગમાં કંઈક ખોટું છે. તો તમને આ શેની શેના દ્વારા જોડેલું છે? અથવા દ્વારા. તો જુઓ, આના બે ઘટક વિધાનો લખી શકાય. શું લખી શકાય? એક તો વીજ ગોળામાં કંઈક ખોટું છે, વીજ ગોળામાં કંઈક ખોટું છે. ચલો બીજું શું લખાય? આર, વાયરિંગમાં કંઈક ખોટું છે. બરોબર? તો આ થઈ ગયા તમારા ઘટક વિધાનો, સમજો છો? અથવા વડે જોડવામાં આવે તો આ બે વાક્યોનું સંયોજન છે. આ જે પી વાક્ય છે, બે વાક્યોનું સંયોજન છે, ક્યુ અને આર. અને શેના દ્વારા જોડવામાં આવ્યું છે? અથવા દ્વારા જોડવામાં આવ્યું છે. બરોબર છે? ચલો હું એવું ને એવું તમને બીજું ઉદાહરણ આપી દઉં. અહીંયા આપણે પી અને ક્યુ આપી દીધું છે. બરોબર છે? પી અને ક્યુ આપી દીધું છે. એમાંથી એક આપણને ઘટક વિધાનો આપી દીધા છે, એમાંથી આપણે એક સંયુક્ત વિધાન બનાવવું છે. તો શું લખ્યું છે? સાત એ અયુગ્મ સંખ્યા છે અને નીચે લખ્યું સાત એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે શું લખશું? કે સાત એ અયુગ્મ અને અવિભાજ્ય સંખ્યા છે. બરોબર છે? તો આપણે આ બંને વાક્યોને કઈ રીતે જોડ્યું? અને દ્વારા જોડ્યું. ખબર પડે છે? તો આ બે ઘટક વિધાનો માંથી આપણે સંયુક્ત વિધાન બનાવ્યું, આ સંયુક્ત વિધાન માંથી આપણે ઘટક વિધાન બનાવ્યું. અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો? અને નો ઉપયોગ કર્યો છે. હવે હું તમને આનું સિમ્બોલિક પણ દર્શાવી દઉં કે કઈ રીતે દર્શાવાય. તો યાદ કરો, આપણે પહેલું ચેપ્ટર ગણ ભણ્યા હતા. ગણમાં આપણે અથવા, અથવાને આપણે આવું કહેતા હતા યોગ ગણ, ઇંગ્લિશમાં ભણતા હોય તો યુનિયન. બરોબર છે? અને અને ને આપણે ઇન્ટરસેક્શન કહેતા હતા, છેદ ગણ, હે ને, આવું કહેતા હતા. તો બસ હવે આ ગાણિતિક તર્કમાં એના સિમ્બોલને આપણે થોડો શાર્પ કરી દીધો છે, અથવા ને આપણે આવી રીતે કહીશું, વી તરીકે દર્શાવીશું. બરોબર છે? અને અને ને આપણે વધારે શાર્પ કરીશું, મતલબ આવી રીતે દર્શાવીશું. તો તમારે ફક્ત એટલું યાદ રાખવાનું, અથવા એટલે યોગગણ, યોગગણ એટલે આવી રીતે ઉપર, અને અને એટલે છેદગણ, છેદગણ એટલે નીચે આવી રીતે. બરોબર છે? તો મારે આ જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એને મારે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? પી એ કોનું કોનું સંયોજન છે? તો ક્યુ અને આર નું. અને કેવી રીતે જોડાયેલું છે? અથવા દ્વારા. અથવા ને આપણે કેવી રીતે દર્શાવાય? આવી રીતે દર્શાવાય છે. ક્લિયર? ખબર પડી? નીચેનું એક્ઝામ્પલ જુઓ તો આર એ સંયુક્ત વાક્ય છે. તો આર ને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? પી અને ક્યુ ના સંયુક્ત રીતે. અને શેની સાથે જોડાયેલું છે? અની સાથે. તો અને આપણે કઈ રીતે દર્શાવીશું? આ રીતે. તો એને આ રીતે દર્શાવાય છે. સિમ્પલ, આ વસ્તુ ખબર પડે છે? ખેંચ પણ ભારે છે નહીં. પહેલા તો સંયુક્ત વાક્યો અને અથવા વડે જોડવામાં આવે છે. જે અલગ અલગ વાક્યો એને ઘટક વાક્યો કહેવાય, જે ભેગું વાક્યો એને સંયુક્ત વાક્ય કહેવાય. અને એને કઈ રીતે દર્શાવાય? અને એટલે યોગ, યોગ એટલે વી, અને સોરી, અને એટલે છેદ, છેદ એટલે ઊંધો વી, અને અથવા એટલે યોગ, યોગ એટલે સીધો વી. બરાબર છે? એ રીતે દર્શાવવામાં આવે છે. તમારે યોગગણ અને છેદગણ યાદ રાખવાનું છે. બરાબર? તો આ આપણી થિયરી હતી નિષેધ વાક્ય. અચ્છા, તમે આનું કદાચ ઇંગ્લિશ પૂછો તો આને નેગેશન ઓફ સેન્ટેન્સ કહેવાય. નેગેશન, આને નેગેશન કહેવાય. બરાબર છે? જે વાક્ય હોય એનું ખોટું વાક્ય લખવાનું, નેગેટિવ વાક્ય લખવાનું. પછી સંયુક્ત વાક્ય, સંયુક્ત વિધાનો અને ઘટક વિધાનો, કમ્પોનન્ટ સ્ટેટમેન્ટ અને કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ. અને એની પછી મેં એના ઉદાહરણ અને કઈ રીતે લખાય એની આપણે ચર્ચા કરી. બરોબર છે? ચલો હવે આપણે ફટાફટ શું કરવાના છીએ? ફટાફટ જેટલા બી એક્ઝામ્પલ્સ છે, 14.2, અને જેટલી એક્સરસાઇઝ છે એ બધું એક સાથે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ.
ચલ એવું કીધું છે, વાક્યોને નિષેધ લખો. તો આ તો બહુ હવે સ્પીડમાં તમારે આવી જવું જોઈએ. લંબચોરસના બંને વિકર્ણોની લંબાઈ સમાન છે. તમારે દર વખતે તમારે બે બે લખવાની જરૂર નથી. પેલું તો હું તમને સમજાવતો હતો એટલે આ પી છે તો આપણે નેગેશન ઓફ પી લખી શકીએ હે. લંબચોરસના બંને વિકર્ણોની સમય લંબાઈ સમાન હોય છે તો આપણે આવું લખવાનું કે લંબચોરસના બંને વિકર્ણની અથવા વિકર્ણોની લંબાઈ સમાન હોતી નથી. અથવા તો તમે એવી રીતે પણ લખી શકો કે વિધાન ખોટું છે કે લંબચોરસના બંને વિકર્ણોની લંબાઈ સમાન હોય છે, એવી રીતે બી લખી શકો. ચલો બીજું ઉદાહરણ પી, એનું નેગેશન આપણે કેવી રીતે લખીએ? નેગેશન ઓફ પી શું લખાય? રૂટ સેવન એ સમમેય સંખ્યા છે તો આપણે શું લખશું? રૂટ સેવન એ સમમેય સંખ્યા નથી, એવી રીતે લખી શકીએ બરોબર. રૂટ સેવન એ સમમેય સંખ્યા નથી. અથવા એવું બી લખાય કે એ વિધાન ખોટું છે કે રૂટ સેવન એ સમમેય સંખ્યા છે. હવે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા એકબીજાને વિરોધી છે તો એવું પણ લખી શકાય કે રૂટ સેવન એ અસમમેય સંખ્યા છે, એ પણ એનું નેગેશન હશે. આપણે આ રીતે પણ લખી શકીએ કે રૂટ સેવન એ અસમમેય સંખ્યા છે. સિમ્પલ. તો એટલા માટે મેં તમને બધા એક જ વિડીયોમાં લઈ લીધા છે જેનાથી તમે બહુ વધારે ક્લિયર થઈ જાઓ. અલગ અલગ પ્રકારના ઉદાહરણ જોઈએ તો જેમાં તમે વધારે ક્લિયર થશો. ચલો એવું કીધું છે કે નિષેધ વાક્ય લખો અને તેમની સત્યાર્થતા ચકાસો. સત્યાર્થતા ધેટ મીન્સ એ સાચું છે કે ખોટું. સિમ્પલ. ચલો પી છે તો પી નું નિષેધ એવું છે કે ઓસ્ટ્રેલિયા એક ખંડ છે તો શું લખશો તમે? ઓસ્ટ્રેલિયા એ ખંડ નથી. હવે આ વિધાન સાચું છે કે ખોટું? ઓસ્ટ્રેલિયા ખંડ છે બરોબર છે. અને આ આપણે જે અહીંયા એવું લખ્યું હતું, એકચ્યુઅલી મારે પ્રશ્ન લખવામાં અડધો લખાયો છે, પરિણામી વિધાનની સત્યતા ચકાસો. મતલબ જે આપણે નેગેશન શોધ્યું ને એ સાચું છે કે ખોટું, તો ઓસ્ટ્રેલિયા ખંડ નથી વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે એ તો એક ખંડ છે. ચલો હવે ક્યુ છે, ક્યુ નું નેગેશન લખો. શું વાક્ય છે? બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી તો આનું નેગેશન કેવી રીતે લખશું? નિષેધ વાક્ય કેવી રીતે લખશું? કે બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણ નું અસ્તિત્વ છે, હે ને? ચતુષ્કોણની બધી બાજુ સમાન હોય એને શું કહેવાય? ચોરસ, બરોબર છે. તો એ આપણને ખબર છે કે આ વિધાન શું છે? સત્ય છે, મતલબ સાચું છે અથવા તો સત્ય છે. સિમ્પલ. જે વાક્ય આપણે નેગેશન કરીએ એનો જવાબ આપણે શોધવાનો છે. ચલો આર, આર નું નેગેશન આ રીતે દર્શાવવામાં આવશે. દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. તો પહેલા એનું નેગેશન લખી દો. દરેક પ્રાકૃતિક, અથવા તો એવું, એ વાક્ય સત્ય નથી અથવા તો અસત્ય છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. અથવા હું આ રીતે લખું છું, આપણે સિમ્પલ આપણી પોતાની એક ટેકનિક બનાવી દેવાની. દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોતી નથી, બરોબર છે. હવે આ સાચું છે ખોટું? પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી, 1, 2, 3, 4. તો આપણે આ જે યલો કલરનું છે એ વાંચો. દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોતી નથી તો વિધાન કેવું છે? ખોટું. કારણ કે પેલું સાચું હતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ 0 થી મોટી હોય છે. ચલો 3 અને 4 નો સરવાળો 9 થાય છે, એનું પહેલા નેગેશન લખી દો. નેગેશન એસ, 3 અને 4 નો સરવાળો 9 નથી, હે ને? 9 નથી. ચલો વિધાન સાચું ખોટું? સાચું છે. કેમ? 3 અને 4 નો સરવાળો કેટલો થાય? 7 થાય. તો આ સાચું છે, બરાબર છે. આ એકદમ સિમ્પલ સિમ્પલ ચેપ્ટર છે અને બહુ સિમ્પલ વાક્ય. આપણે જો ઓફલાઈન ભણતા હોત તો એક જ દિવસમાં બે બે વસ્તુ પતી જાય, પણ આ તો શું ઓફલાઈન, સોરી ઓનલાઈન છે તો બધું એક એક પદ્ધતિસર તમને સમજાવવાનું છે, બરાબર છે. એટલા માટે હું બધા જ ઉદાહરણ લઈ લીધા છે, બધી જ એક્સરસાઇઝ લઈ લીધી છે જેનાથી તમને ફ્યુચરમાં એવું ના થાય કે સર અડધું અડધું ભણે, બરાબર છે. અને આ તો એકદમ ખબર પડે એવું છે. ચલો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 માં આપણને કીધું છે નીચેના સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો લખો, બરાબર. ખાલી ઘટક વિધાનો લખવાના છે. ચલો ક્યુ છે તો ક્યુ લખો. શું લખશો? આકાશે વાદળી છે અને ઘાસ લીલું છે. તો બે વાક્ય તમને સિમ્પલી મળી જાય. આ અને છે, અને વડે જોડાયેલું છે તો આકાશ
વાદળી છે. અને બીજું આર શું લખશો? ઘાસ લીલું છે, બરોબર છે. આ બંને તમે સરખી રીતે લખી શકો, પરંતુ આપણે એક પ્રેક્ટિસ પડે તો પી સેના વડે જોડાયેલો છે? ક્યુ અને આર વડે. અને અને એટલે છેદ, છેદ એટલે આ રીતે લખી શકો. આપણે ટેવ પાડીએ છીએ કારણ કે શું, ફ્યુચરમાં કામ લાગે, તમને હેબિટ ના હોય એટલા માટે. ચલો આને ફરીથી ક્યુ. એક તો વરસાદ પડે છે, વરસાદ પડે છે, અને બીજું ઠંડી પડે છે, તો આર ઇઝ ઇક્વલ ટુ ઠંડી પડે છે, બરોબર છે. તો પી કોના કોના વડે જોડાયેલું છે? ક્યુ અને આર વડે. સેના વડે? અને અને એટલે આવું પછી ગવાતા, બરોબર છે. ઓકે ચલો મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3, કોના વડે જોડાયેલું છે? અને વડે. અને વડે જોડાયેલું છે. તો બધી જ સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે અને બધી જ વાસ્તવિક સંખ્યા સંકર સંખ્યા છે. તો ક્યુ બધી સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, બરોબર છે. અને બીજું આર બધી વાસ્તવિક સંખ્યા, બધી વાસ્તવિક સંખ્યાઓ એ સંકળ સંખ્યા છે. આપણે વિધાન સાચું છે કે ખોટું એનાથી કોઈ મતલબ નથી. પી એ સેના વડે જોડાય છે? ક્યુ અને આર વડે. અને પછી કહેવાતા સિમ્પલ. ચલો ક્યુ એ ધન સંખ્યા છે અથવા ઋણ સંખ્યા છે? ઓ આ ઝીરો છે, ઝીરો એ ધન સંખ્યા છે અથવા ઋણ સંખ્યા છે. તો આના બે અલગ અલગ વિધાનો આવી રીતે લખી શકીએ કે ઝીરો એ ધન સંખ્યા છે. ચલો બીજું શું લખશું? ઝીરો એ ઋણ સંખ્યા છે, બરોબર છે. બે વસ્તુ લખી શકાય. તો પી કયા ઘટક વિધાનોથી જોડાયું? ક્યુ અને આર. શું છે? અથવા. અથવા એટલે યોગ, યોગ એટલે વી પછી કહેવાય. સિમ્પલ. ચલો આગળ વધીએ છીએ. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5માં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય ચકાસો. એનો મતલબ આપણે જે લાસ્ટમાં ઘટક વિધાનો શોધતા હતા એ સાચા છે કે ખોટા ચેક કરવાના છે. સિમ્પલ, બરાબર છે. ચલો ઘટક વિધાનો ક્યુ. ચોરસ એ ચતુષ્કોણ છે. તો ચોરસ એ ચતુષ્કોણ છે, બરાબર છે. અને બીજું શું છે? તેની ચાર બાજુઓ છે, મતલબ ચોરસની ચાર બાજુ છે. સોરી, ચોરસની ચાર બાજુઓ સમાન છે. સમાન છે. ચલો હવે સત્યતા ચકાસો. ચોરસ એ ચતુષ્કોણ છે? હા. યસ, યસ એટલે સાચું. ઓકે ચલો ચોરસની ચાર બાજુ સમાન છે? હા, એ પણ સાચું. તો બંને સાચું છે, બરાબર છે. આના લોગ ટેબલ ને એ બધું આવે છે એ આપણે ડિસ્કસ કરવાનું છે આની પછીની એક્સરસાઇઝમાં. એ આપણે કહીશું કે કઈ રીતે ડિસ્કસ કરવાનું છે. હાલ પૂરતું તમે આટલું ધ્યાન રાખો કે ટોપિક વાઇઝ એઝ નિષેધ, સંયુક્ત અને ઘટક ઘટક વિધાન, બસ એટલું સિમ્પલ. ચલો બધી જ અવિભાજ્ય સંખ્યાઓ યુગ્મ અથવા તો અયુગ્મ હોય છે, બરોબર છે. બધી જ અવિભાજ્ય સંખ્યાઓ તો ક્યુ. એક તો બધી અવિભાજ્ય સંખ્યાઓ યુગ્મ હોય છે અને આર બધી અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ હોય છે, બરાબર છે. ચલો હવે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ યુગ્મ હોય છે એવું હોય છે? ના, ખોટું. ફક્ત બે જ યુગ્મ છે, બાકી બધી અયુગ્મ છે. તો આ કેવું છે? ખોટું. અને નીચેનું બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ હોય એવું પણ સાચું નહીં, કારણ કે ફક્ત બે એવી સંખ્યા છે, ટુ એવી સંખ્યા છે કે જે યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. તો આ પણ ખોટું આવશે. સિમ્પલ, એકદમ શાંતિથી સોલ્વ કરવાનું છે. મસ્ત મજા આવે એવું ચેપ્ટર છે. ચલો જે વ્યક્તિ ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર વિજ્ઞાન વિષય લીધો હોય તે એમસીએ માં જઈ શકે. એમસીએ એક પ્રકારનો કોર્સ છે, બરોબર છે. તો જે વ્યક્તિએ ગણિત શાસ્ત્ર વિષય લીધો હોય તે કમ્પ્યુટર વિજ્ઞાન સોરી
જે એમસીએમાં જઈ શકે. બસ હવે હું પાછો લખવાનું નથી, હું થોડું આળસુ છું. જે વ્યક્તિએ કમ્પ્યુટર વિજ્ઞાન વિષય લીધો હોય તે એમસીએમાં જઈ શકે છે. બરોબર છે? તો ચલો, સાચું કે ખોટું, કમ્પ્યુટર વિજ્ઞાન લઈ શક્યો હોય એ સાચું, એ એમસીએમાં જઈ શકે. ગણિત લીધું હોય એ ફક્ત એમસીએમાં જઈ ના શકે, એટલા માટે એ ખોટું. કમ્પ્યુટર સાથે સાથે જોઈએ. બરોબર છે? ચલો ક્વેશ્ચન ફોર. ચંદીગઢ હરિયાણા અને ઉત્તર પ્રદેશ બંનેનું પાટનગર છે, મતલબ એવું કીધું છે, તો ક્યું? ચંદીગઢ એ હરિયાણા નું પાટનગર છે અને આર ચંદીગઢ એ ઉત્તર પ્રદેશ પાટણ નગર છે. તો સાચી વાત છે ભાઈ. ચલો આ સાચું છે, ઉત્તર પ્રદેશનું ખોટું છે. બરાબર છે? આગળ વધો. ક્વેશ્ચન નંબર 5, શું કીધું છે ક્વેશ્ચન નંબર 5 માં? ઋતુ એ સમય સંખ્યા છે અથવા ઋતુ એ સમય સંખ્યા છે? તો ક્યું? ઋતુ એ સમય સંખ્યા છે અને આર ઋતુ એ અસમય સંખ્યા છે. તો ઋતુ એ સમય સંખ્યા છે, વાત ખોટું, એ અસમય સંખ્યામાં આવે છે. તો એ સાચું. ચલો 24 એ આમાં 3 વિધાનો બને છે, ક્યુ આર અને એસ. શું? કે 24 એ 2 નો ગુણિત છે. બરોબર છે? પછી 24 એ 4 નો ગુણિત છે. પછી 24 એ 8 નો ગુણિત છે. તો 3 3 વિધાનો કેવા છે? 2 નો 24 ને બધા થાય, 3 3 સાચા છે. બરોબર છે? 3 3 વિધાન સાચા છે કે 2 નો ગુણિત 24 પણ થાય, 4 નો ગુણિત 24 પણ થાય, 8 નો ગુણિત પણ 24 થાય. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્ર, આ આપણે પતાયા છે ઉદાહરણો. બરોબર છે? ઉદાહરણો, ઉદાહરણ 2, ઉદાહરણ 3, ઉદાહરણ 4 અને આ ઉદાહરણ 5. બરોબર છે? 6 પ્રશ્નો. ચલો હવે આપણે ચર્ચા કરવાના છીએ સરસ મજાના 14.2 ની. ઉદાહરણ તમને કરાવી દીધા એટલા માટે ઉદાહરણ કરાવવાનો આશય એ હતો કે તમને ખબર પડી જાય કે એના એક્ઝામ્પલ આવે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ કરી દઈએ તો પછી તમારે બીજે આડેઅવળું બધું સર્ચ કરવાની જરૂર છે નહીં, આપણે બધું જ કરાવીએ છીએ. ચલો આગળ વધીએ છીએ. 14.2, આ એક્સરસાઇઝ તમારા માટે બહુ ઇઝી થવાની છે, કારણ કે તમે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી દીધા છે. ફક્ત પ્રશ્ન નંબર 1, નિષેધ લખો. આના નિષેધ કેવી રીતે લખશું? નિષેધ પી કેવી રીતે લખવાના છે? ચેન્નઈ તમિલનાડુનું પાટણ નગર છે, તો શું લખવાનું? ચેન્નઈ તમિલ લાડુનું પાટણ નગર નથી. બરોબર છે? ફક્ત નિષેધ લખવાના છે. ચલો નિષેધ પી. ઋતુ એ સંકર સંખ્યા નથી, તો ઋતુ સંકર સંખ્યા છે. બરોબર છે? બસ નિષેધ એટલે નકારવાનું આપણે. ચલો બધા જ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ નથી. ચલો બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે. બરોબર? ચલો નિષેધ પી. 2 એ 7 કરતા મોટી સંખ્યા છે, તો 2 એ 7 કરતા મોટી સંખ્યા છે આપ્યું છે, આપણે શું લખવાનું? નથી. સિમ્પલ નિષેધ પી. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. સિમ્પલ. બરોબર છે? પ્રશ્ન એ પૂરો હે ને, કારણ કે આપણે ઘણું બધું સોલ્વ કરેલું છે તો આ આપણા માટે બહુ ઈઝી બની જાય છે. ચલો મૂવ ઓન ટુ ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2 માં આપણને એવું કીધું છે કે પરસ્પર નિષેધ દર્શાવે છે કે કેમ, એટલે કે આ બંને એકબીજાને નિષેધ છે. ચલો આ બંનેની આપણે વાત કરી. પહેલો, x સમય સંખ્યા નથી.
આ ક્યુ શું છે ખબર છે? આ પી નું નિષેધ છે, સાચું છે કે ખોટું એ આપણે ચેક કરવાનું છે. તો એકચ્યુઅલી કેવું બને કે એક્સ એ સમય સંખ્યા છે, એવું બને. હવે સમય સંખ્યા છે એનો મતલબ શું થાય? કે અસમય નથી. સમય અને અસમય એકબીજાના વિરોધાર્થી છે, આપણને ખબર છે. જે સમયમાં આવે એ અસમયમાં ના આવે, જે અસમયમાં આવે એ સમયમાં ના આવે. તો જે સમય સંખ્યા ના આવે તો ઓટોમેટિક અસમય સંખ્યા થઈ જાય, ખબર પડે છે. તો આનો મતલબ એવું કીધું છે કે આ અસમય છે, હે ને? સમય નથી એટલે સમય છે. આ એવું કહે છે કે આ સમય છે, હા, તો બંને એકબીજાના વિરોધાર્થી છે. તો આનો આન્સર આવશે યસ, એ બંને એકબીજાના વિરોધાર્થી છે, મતલબ પરસ્પર નિશ્ચિત છે. ચલો ફરીથી, આ છે નિશ્ચિત પી, એક્સ એ સમય સંખ્યા છે, અને હા, એને એનું નકારે છે કે આ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે ધેટ મીન્સ સમય સંખ્યા નથી. તો આ પણ સાચું છે. આ વાક્ય તમને તમને છે ને કન્ફ્યુઝ કરે એવા છે, એટલા માટે ધ્યાનથી સમજો. સમય અને અસમય એકબીજાના વિરોધાર્થી. જે સમયમાં સંખ્યા છે એ અસમયમાં ના હોય, જે અસમયમાં ના હોય એ સમયમાં હોય. તો જે કોઈ તમને એવું કહે કે આ આ સંખ્યા સમય નથી, એનો મતલબ એ અસમય છે. સમજો તમે વાત. કોઈ કે તમને આ સંખ્યા અસમય છે, એનો મતલબ એ સમય નથી, બરાબર છે? આટલી સિમ્પલ વસ્તુ સમજવાની છે, બરાબર. આ આઈ થિંક ક્વેશ્ચન બહુ ઈઝી છે, ફક્ત આ વાક્યોની મારામારી સમજવાની છે. ચલો મૂવ ઓન ટુ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી વિડીયો ઓફ ધી એક્સરસાઇઝ 14.2. પ્રશ્ન 3, ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે સત્ય નથી એની ચકાસણી કરો. ચલો ઘટક વિધાનો ક્યુ 3 એ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. ચલો આર શું લખશું? 3 એ અયુગ્મ સંખ્યા છે. તો ભાઈ બંને કેવા છે તમને ખબર પડે? અવિભાજ્ય છે, હા, તો સાચું. અયુગ્મ છે, હા, તો સાચું. ક્લિયર? ચલો પી ક્યુ અને આર બે ભાગ પડશું. ચલો બધા પૂર્ણાંકો ધન છે, બધા પૂર્ણાંકો ઋણ છે. શેનાથી જોડાયું એ આમાં પૂછેલું નથી, એવું બતાવવાની કોઈ જરૂર છે નહીં. ચલો બધા પૂર્ણાંકો ધન છે, સાચી વાત, ખોટી વાત? ખોટી વાત, કારણ કે પૂર્ણાંકમાં શું આવે? ધન, ઋણ અને 0. તો આ વાત પણ ખોટી, બરોબર છે? આ વાત ખોટી, તો નીચેની વાત પણ ઓટોમેટિકલી ખોટી થઈ જાય કે બધા પૂર્ણાંકો ઋણ છે, એ વાત બી ખોટી ને, કારણ કે પૂર્ણાંક ધન પણ હોય, 0 પણ હોય અને ઋણ પણ હોય. તો બંને વિધાનો કેવા છે? ખોટા છે, કારણ કે પૂર્ણાંકો ધન પણ હોય, ઋણ પણ હોય. તો બંને વિધાનો ખોટા છે, ખોટું છે બંને વિધાનો. ચલો 100 એ આપણે 3 વિધાનો મળ્યા, જો આમાંથી ક્યુ 100 એ 3 થી વિભાજ્ય છે. આ 3 થી વિભાજ્ય લખ્યું હોય કે 3 નો ગુણિત લખ્યું છે, બધું સરખું હોય બકા પી ક્યુ આર. ચલો 100 એ 11 થી વિભાજ્ય છે અને એસ છેલ્લું 100 એ 5 થી વિભાજ્ય છે, બરોબર છે? તો ચલો કયું સાચું? 100 એ આનથી વિભાજ્ય છે, હા, આ સાચું છે. પરંતુ આ બંને 3 અને 11 થી વિભાજ્ય નથી, એનો મતલબ એ બંને ખોટું છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પતાવીએ છીએ 14.2 ના બધા જ ટોપિક, બધા જ એક્ઝામ્પલ્સ અને બધા જ એક્સરસાઇઝના સમ. પરંતુ ઇમ્પોર્ટન્ટ શું છે? તમે શું યાદ રાખશો? આજનો ટોપિક નિષેધ વિધાન અને એનો બીજો ટોપિક સંયુક્ત વિધાનો અને એના ઘટક વિધાનો. સિમ્પલ, એકદમ સિમ્પલ ટોપિક છે, પરંતુ આપણને એક્ઝામ્પલ્સ ને બધા બહુ બધા લીધા છે, એટલા માટે આપણે મોટો વિડીયો બનાવ્યો છે, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરો, તમારી જે એટેન્ડન્સ છે પુરાવો, અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખો, બરાબર છે? ચલો થેન્ક યુ.